नमस्कार मित्रों, हूँ पटेल जागृति सारस्वत इंटरनेशनल एकेडमी तरफ थी आपनु हार्दिक स्वागत करूँ छू। धोरण 9 गुजराती मध्यम विषय विज्ञान प्रकरण 1 अपने आसपास में द्रव्य पार्ट 1। मित्रों, आज आपणे विज्ञान विषय में प्रकरण 1 अपने आसपास में द्रव्य विषे समझीशू। मैटर इन अवर सराउंडिंग्स, अपनी आसपास चौमेर नजर करिए, चौपास नजर करिए तो जुदा जुदा आकार कद और बनावटों धरावती विविध वस्तुओं जोई सकाय छे। चौपास एटले के अपनी चारे बाजू नजर अपने करिए तो जुदा जुदा आकार और जुदा जुदा कद धरावती जुदी जुदी वस्तु अपने जोई सकीए छे। ब्रह्मांडनी दरेक वस्तु जे सामग्री में बनेली है तेने वैज्ञानिकोए द्रव्य नाम आप्युं छे। मित्रों, ध्यान राखजो के वैज्ञानिकोए कोने कीधुं छे द्रव्य, अपने द्रव्य विषे खास समझवानुं छे के ब्रह्मांडनी दरेक वस्तु जे सामग्रीमांथी बनेली छे तेने वैज्ञानिकोए द्रव्य एटले के मेटर नाम आप्युं छे। ए द्रव्य एटले शुं? तो के आपणे श्वास लईए छीए ते हवा, जे आपणे खाईए छीए ते खोराक, पत्थरो, वादळो, ताराओ, छोડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અથવા તો રેતીનો એક કણ, એ દરેક વસ્તુ દ્રવ્ય છે। મિત્રો, અહીં જુઓ કે વૈજ્ઞાનિકોએ શું કીધું, દ્રવ્ય કોને કહેવાય? તો કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને દ્રવ્ય કહ્યું છે। ઉદાહરણ તરીકે આપણે શ્વાસ લઈએ તે હવા, આપણે ખાઈએ તે ખોરાક, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અને રેતીનું એક કણ, એ દરેક વસ્તુ શું છે? દ્રવ્ય કહેવાય છે। એટલે અહીં દ્રવ્યની વ્યાખ્યા કે જોવાવાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે। આપણે જે આ બધી વસ્તુઓ જોઈ કે હવા, ખોરાક, પથ્થર, વાદળ, તારા, છોડવા, પ્રાણી, પાણીનું ટીપું તેમજ રેતીનું એક કણ, એ દરેક શું છે? જગ્યા રોકે। અને બીજું શું છે કે જગ્યા રોકને બીજું દળ ધરાવે છે। એટલે બીજા શબ્દોમાં આપણે દ્રવ્યની વ્યાખ્યા એમ પણ કહી શકીએ કે જે વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહી શકાય। ખ્યાલ આવશે મિત્રો, દ્રવ્યની વ્યાખ્યા કે દ્રવ્ય કોને કહેવાય? તો કે આપણે વૈજ્ઞાનિકોએ જે દ્રવ્ય કહ્યું એને એમ પણ બતાવી શકીએ કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને દ્રવ્ય કહેવાય। ઉદાહરણ તરીકે હવા, ખોરાક, પથ્થર, વાદળ, તારા, છોડવા, પ્રાણી તેમજ પાણીનું ટીપું, રેતીનો એક કણ, એ દરેક વસ્તુ દ્રવ્ય છે। અથવા તો બીજા શબ્દમાં આપણે દ્રવ્યની વ્યાખ્યા એમ પણ કરી શકીએ કે જે વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય છે। પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતા આવ્યો છે। ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલા છે જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે। ધ્યાન રાખજો કે પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલા, એટલે કે પદાર્થ શેનો બનેલો છે એમ કીધું કે પંચતત્વનો। પંચતત્વ એટલે કયા? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી। અને તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે। ધ્યાન રાખજો મિત્રો કે અહીં પ્રાચીન વૈજ્ઞાનિકોએ પદાર્થને શું કીધું? 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલ। કયા પંચતત્વો? કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી। પદાર્થ આ 5 તત્વોનો બનેલો છે એમ કીધું, એટલે કે દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે એમ કીધું। કોણે? તો કે પ્રાચીન વૈજ્ઞાનિકોએ। જ્યારે તે સમયના ગ્રીક વૈજ્ઞાનિકોએ તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકારે વર્ગીકૃત કર્યું। બીજું, ગ્રીક તત્વજ્ઞાની લોકોએ પણ એમ જ કીધું કે દરેક સજીવ તેમજ નિર્જીવ વસ્તુ પંચતત્વોની બનેલી છે। પરંતુ આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ સ્વીકારેલ છે। આધુનિક દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલું છે, બરાબર? ખ્યાલ આવશે? પ્રાચીન વૈજ્ઞાનિકોએ પંચતત્વ તરીકે પદાર્થનું ઓળખો, ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પંચતત્વ તરીકે, જ્યારે આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે 2 પ્રકારમાં વર્ગીકરણ કરેલું।
આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોના આધારે તેનો અભ્યાસ કરીશું. આજે આપણે આ પાઠમાં આપણે ભૌતિક ગુણધર્મોનો આધારે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોનો આધારે અભ્યાસ કરીશું, જ્યારે રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણમાં કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ વિશે આપણે જોઈએ. તો દ્રવ્યનો ભૌતિક સ્વભાવમાં સૌથી પહેલો પોઈન્ટ છે કે દ્રવ્ય કણોનું બનેલું છે. અહીં એક પહેલો પોઈન્ટ આપ્યો છે કે દ્રવ્ય શેનું બનેલું છે, કણોનું બનેલું છે. મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એ દ્રવ્ય વિશે બે વિચારધારાઓ રજૂ કરેલી છે. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત એટલે કે કન્ટિન્યુઅસ છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. હવે આપણે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવની બાબતોનો નિર્ણય કરીશું કે તે સતત છે કે કણનો બનેલો છે. મિત્રો, અહીં આપણે જોઈએ કે વૈજ્ઞાનિકોના સમૂહ એ દ્રવ્ય વિશે બે વિચારધારા આપી. કઈ કઈ? એક સમૂહ શું માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત એટલે કે કન્ટિન્યુઅસ છે. વૈજ્ઞાનિકોના બે સમૂહ પડ્યા, એમાં એક સમૂહ એમ માનતો કે દ્રવ્ય કેવો છે, લાકડાના ટુકડાની જેમ સતત જોડાયેલો છે, કન્ટિન્યુઅસ છે એમ માનતો. જ્યારે બીજો સમૂહ શું માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. બીજો સમૂહ શું માનતો હતો કે દ્રવ્ય રેતીના કણ, જેમ આપણે જોઈએ કે રેતીના કણ કેવા, એક એક નાના નાના છૂટા છૂટા કણ હોય, છૂટા છે, તો બીજો સમૂહ એમ માનતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. તો આપણે હવે નિર્ણય શું કરીશું કે આપણે જોઈશું કે તે સતત છે કે કણોનો બનેલો છે. એના માટે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરીશું. મિત્રો, અહીં એક પ્રવૃત્તિ આપી છે, આપણે સૌપ્રથમ તે જોઈશું. અહીં પ્રવૃત્તિમાં 100 ml નું એક બીકર લો, તેને પાણીથી અડધું ભરીને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો. સૌપ્રથમ શું કરવાનું છે, 100 ml નું એક બીકર લેવાનું છે. બીકર ચિત્રમાં તમે જોઈ શકો છો. તેને પાણીથી અડધું કરીને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો, એટલે કે અડધા પાણીથી ભરવાનું અને પાણીનું જે સ્તર હોય ત્યાં આપણે નિશાની બનાવવાની છે. અડધે જ્યાં પાણી ભરેલું છે ત્યાં સુધીનું નિશાન બનાવવાનું. તેમાં થોડી ખાંડ મીઠું નાખીને કાચના સળિયા વડે હલાવીને ઓગાળો, એટલે કે તે પાણીમાં હવે ખાંડ અને મીઠું નાખવાના અને કાચના સળિયા વડે તેને મિશ્રિત કરવાનું છે. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો, એટલે કે ખાંડ અને મીઠું નાખ્યા પછી એના સ્તરમાં વધારો કે ઘટાડો થાય છે કે નહીં તે જોવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે, તે ક્યાં અદૃશ્ય થઈ ગયા હતા, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે. અહીં 3 પ્રકારના પ્રશ્ન છે કે આપણે જે ખાંડ અને મીઠું નાખ્યા છે એ ક્યાં ગયા છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ખાંડ અને મીઠું એ શું થાય છે, પાણીમાં ઓગળી જાય છે. અને બીજો પ્રશ્ન છે કે તે ક્યાં અદૃશ્ય થઈ ગયા, તો કે ખાંડ અને મીઠાના કણો પાણીના અણુઓ વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાઈ જાય છે. ક્યાં જાય છે, પાણીના ખાંડ અને મીઠાના કણો પાણીના અણુઓ વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે કે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે, તો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં આપણે જોઈએ છીએ કે પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણે દ્રવ્ય કણોનું બનેલું છે વિચારની જરૂર પડે છે. એટલે અહીંયા આપણને ખબર પડે છે કે દ્રવ્ય શેનું બનેલું છે, કણનું બનેલું છે. બીજું આગળ જોઈએ કે ચમચીમાં શું છે, મીઠું કે ખાંડ જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલું છે. આપણે જોઈએ કે ખાંડ અથવા તો મીઠું જે નાખીએ એ શું થશે, પાણીમાં ઓગળી જશે, બરાબર. અને આકૃતિમાં તમને બતાવ્યું છે. અહીં આપણને નિષ્કર્ષ જોઈએ કે આપણો પ્રશ્નનો ઉત્તર મળશે કે જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનમાં મીઠાના કણો ગોઠવાઈ જાય છે અથવા તો સમાઈ જાય છે. આપણે જોયું ને કે ક્યાં દ્રશ્ય થઈ જાય છે, તો કે મીઠા અને ખાંડના કણો પાણીમાં ઓગળીને પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનમાં ગોઠવાઈ જાય છે. મિત્રો, અહીં આપણને પહેલા પ્રયોગ પરથી આપણને નિષ્કર્ષ મળશે કે પ્રવૃત્તિ એકનું તારણ મળશે કે દ્રવ્ય કેવું છે, સતત કણોનું બનેલું છે. એના તારણ આપણે તારવીશું કે દ્રવ્ય, આના પરથી પ્રવૃત્તિ એક પરથી આપણને જાણવા મળે છે કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે. ત્યાર પછી આપણે પ્રવૃત્તિ 2 જોઈશું. આપણે બીજો ટોપિક છે કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે.
નંબર બે આપણનો પોઈન્ટ છે કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે. આપણને ખબર તો પડી કે દ્રવ્ય કણોનું બનેલું છે, સતત કણોનું બનેલું છે, બરાબર. એ આપણને ખબર પડી કે અતિ સૂક્ષ્મ દ્રવ્ય સતત કણોનું બને, પણ હવે કણો કેટલા સૂક્ષ્મ હોય છે તે જોઈએ. તો એના માટે એક બીજી પ્રવૃત્તિ બતાવી છે, પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે. આ સ્ફટિકના 2 કે 3 કણ લઈ તેને 100 ml પાણીમાં ઉગાડો. અહીં પોટેશિયમ પરમેંગેનેટના 2 કે 3 કણ લઈને 100 ml પાણીમાં ઉગાડવાના છે. મિત્રો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો તો સૌ પ્રથમ આપણે 100 ml પાણી લીધું છે, એની અંદર 2 કે 3 પોટેશિયમ પરમેંગેનેટના કણ નાખીએ તો આપણને બીજા બીકરમાં એનો રંગ બદલાયેલો દેખાય છે. કયો? પર્પલ જાંબલી રંગનો એ રાસાયણિક પદાર્થ છે, એના કારણે આ દ્રાવણનો રંગ પણ કેવો થઈ જાય છે? પર્પલ જાંબલી રંગનો થઈ જાય છે. ત્યાર પછી આ દ્રાવણમાંથી આશરે 10 ml દ્રાવણ લઈ તેને 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. એટલે શું કરવાનું છે કે આ કલરિન બીકરમાંથી આપણે 10 ml પાણી લઈ લીધું અને તેને 90 ml શુદ્ધ પાણી લેવાનું અને તેની અંદર આપણે આ 10 ml દ્રાવણ નાખી દેવાનું છે. ખ્યાલ આવ્યો? બીજા બીકરમાં આ રીતે બનેલા દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈ તેને ફરીવાર 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. એટલે કે આ દ્રાવણમાંથી આપણે 10 ml દ્રાવણ લઈ લીધું અને એ 10 ml દ્રાવણને બીજું એક 90 ml શુદ્ધ પાણીનું દ્રાવણ લઈને તેની અંદર એડ કરી દેવાનું છે. ખ્યાલ આવશે? આ જ પ્રકારે દ્રાવણને 5 થી 8 વખત મંદ બનાવો. એટલે કે પાછું ફરીવાર આમાંથી 10 ml દ્રાવણ લેવાનું અને 10 ml દ્રાવણને 90 ml શુદ્ધ પાણીમાં એડ કરતા જાઓ. આ પ્રકારે આપણે 5 થી 8 વખત દ્રાવણ બનાવતા જાઓ. શું હજુ પાણી રંગીન રહે છે? 5 થી 8 વખત આ જ પ્રમાણે પ્રવૃત્તિ કરતા જાઓ કે 90 ml શુદ્ધ પાણી લો, એની અંદર આગળના બીકરનું 10 ml પાણી ઉમેરતા જાઓ. તો મિત્રો, આપણે જોઈ શકો છો કે વારાફરતી દરેક બીકરમાં આપણે રંગ જોશું તો શું ફેરફાર થશે કે સૌપ્રથમ ડાર્ક રંગ હતો, પર્પલ જાંબલી રંગ ડાર્ક દેખાશે. ત્યાર પછી જેમ જેમ દ્રાવણને મંદ બનાવતા જશું તેમ એનો દ્રાવણનો રંગ આછો થતો જશે. એટલે અહીં જુઓ કે દ્રવ્યના કણો કેટલા નાના સૂક્ષ્મ છે, એટલા નાના છે કે તેનું અનુમાન કરો કે દરેક મંદન વખતે દ્રાવણનો રંગ આછો થતો જાય છે, છતાં તે દ્રાવણ રંગીન દેખાય છે. એટલે કે આપણે જેટલું મંદ બનાવશું પણ દ્રાવણનો રંગ આછો થતો જશે. દ્રાવણ કેવું થશે? પાણી કેવું દેખાશે? રંગીન જ રહેશે, બરાબર. આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના થોડા જ કણો પાણીના મોટા કદના જથ્થાને એટલે કે 1000 લિટર રંગીન બનાવે છે. આપણે જોઈ શકીએ કે પોટેશિયમ પરમેંગેનેટના થોડાક જ કણો 1000 લિટર જેટલું રંગીન પાણી પણ બનાવી શકે છે. એટલે નિષ્કર્ષ આપણે તારવી શકીએ છીએ કે પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના એક કણમાં ઘણા નાના કણો રહેલા છે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થયા કરે છે, બરાબર. આપણે 2 થી 3 કણ લીધેલા, 2 કે 3 કણ લીધેલા હતા, એ આગળ જતાં જતાં વધારે પાણી, જેમ જેમ પાણી વધારતા જાય છતાં પણ એ પાણી રંગીન જ રહે. એટલે કે એ 2 કે 3 કણનું અતિ સૂક્ષ્મ કણોમાં વિભાજન થતું જાય છે, વધુ નાના નાના કણોમાં વિભાજિત થયા કરે છે. તો આવી રીતે પોટેશિયમ પરમેંગેનેટને બદલે ડેટોલનું 2 ml દ્રાવણ લઈ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય છે. તે દ્રાવણને વારંવાર મંદ કરવા છતાં ડેટોલની વાસ આવ્યા જ કરે છે. એટલે પોટેશિયમ પરમેંગેનેટને બદલે જો આપણે ડેટોલ લઈએ, 2 ml ડેટોલ જેટલું દ્રાવણ લઈએ અને આ જ પ્રમાણેની પ્રવૃત્તિ કરીએ તો અંત સુધી આપણને ડેટોલની વાસ આવ્યા જ કરે છે. એટલે કે ડેટોલની સ્મેલ, ડેટોલના જે કણ હોય છે એ જેમ જેમ મંદ કરતા જાય છતાં પણ એની સ્મેલ દૂર થતી નથી. એટલે આપણને નિષ્કર્ષ મળશે કે દ્રવ્યના કણો કેવા છે? અતિ સૂક્ષ્મ કણો છે, અને એટલા બધા સૂક્ષ્મ કણો છે એ આપણી કલ્પનાની બહાર છે. તો મિત્રો, આપણને આ પ્રયોગ પરથી આપણને તારણ મળશે, પ્રવૃત્તિ 2 પરથી, કે દ્રવ્ય કેવું છે? અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે, બરાબર. આ પ્રવૃત્તિ 2 પરથી આપણને ખબર પડશે કે દ્રવ્ય કેવું છે? અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ત્યાર પછી મિત્રો, આપણે દ્રવ્યના બીજા પ્રયોગ પરથી આપણને નિષ્કર્ષ મળે છે કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. ત્યાર પછી આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતા જોઈશું. એમાં પહેલો મુદ્દો છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલા હોય છે.
બરાબર. આપણે જોયું કે ખાંડને મીઠાની પ્રવૃત્તિ કરી એના પરથી આપણને ખબર તો પડી કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલું છે, તો જ પેલા મીઠાને પાણીના કણો એમાં ગોઠવાઈ જાય છે. તો એ મુદ્દા આપણે જોઈશું કે પ્રવૃત્તિ 1.1 અને 1.2માં આપણે જોયું કે ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગનેટના કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાય છે. તે જ રીતે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના સ્થાનોમાં ગોઠવાય છે અને તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. આપણે આ પ્રવૃત્તિ 1.2 જોઈ અને 1.1 અને 1.2 જોઈ તેના પરથી આપણને ખ્યાલ આવી જશે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. જેમ આપણે ખાંડ, મીઠું, ડેટોલનો પ્રયોગ કર્યો એના આધારે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે પણ એ ક્યાં જાય છે? ચા, કોફી, લીંબુ પાણી બનાવીએ એમાં બધા કણો, દ્રવ્યના કણો એકબીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના સ્થાનોમાં ગોઠવાઈ જાય છે. એના પરથી આપણને ખ્યાલ આવશે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આપણે તેના માટે એક બીજી પ્રવૃત્તિ આપી છે મિત્રો, કે દ્રવ્યના કણો ગતિશીલ કેવી રીતે હોય છે, જગ્યા હોય છે તો આપણે જોયું પ્રવૃત્તિના આધારે. તો એના માટે આ બીજી પ્રવૃત્તિ છે કે દ્રવ્યના કણો ગતિ કરતા હોય છે. તો તેના માટેની આપણે પ્રવૃત્તિ જોઈએ. સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ જોશું. તમારા વર્ગના કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો, તેની સુગંધ લેવા માટે તમારે તેની કેટલી નજીક જવું પડે છે? મિત્રો, અહીં સળગાવ્યા વગરની અગરબત્તી છે. હવે એ અગરબત્તીની સુગંધ લેવા માટે, એટલે અગરબત્તીની સ્મેલ તો ખબર જ છે આપણને, અગરબત્તીની સ્મેલ આવતી હોય છે, પરંતુ ખૂણામાં પડેલી હોય તો એની સ્મેલ લેવા માટે આપણે એની નજીક જવું પડે છે. હવે આ અગરબત્તીને સળગાવો, શું થશે? શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે? તમારા અવલોકનો નોંધે મિત્રો, જો આ અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થાય કે એમાંથી અગરબત્તીને સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણને દૂરથી પણ મળે છે, બરાબર. જ્યારે બુઝાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ નજીક જવું પડે છે. જ્યારે સળગાવેલી અગરબત્તીમાંથી આવતી સુગંધ આપણને દૂરથી પણ ખ્યાલ આવી જાય છે, તો આ પ્રયોગ પરથી આપણને ખ્યાલ આવશે કે પ્રવૃત્તિ 3 પરથી આપણે 1.3 જે પ્રવૃત્તિ કરી એના પરથી આપણને તારણ મળે છે કે દ્રવ્યના કણો કેવા છે? સતત ગતિશીલ છે. પરંતુ દ્રવ્યના કણો ગતિશીલ તો છે જ, પરંતુ એક બીજું તારણ આવશે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, તાપમાન વધતા તેની ગતિમાં વધારો થાય છે. ખ્યાલ આવશે. આ અગરબત્તીના પ્રયોગ પરથી આપણને ખબર પડે કે બુઝાયેલી અગરબત્તીને સળગતી અગરબત્તીની સ્મેલ પરથી આપણને એનું તારણ મળે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, પરંતુ તાપમાન વધતા તેની ગતિમાં વધારો થાય છે. તો આપણે આ પ્રવૃત્તિ દ્વારા આપણને નિષ્કર્ષ મળે છે. તો ત્યાર પછી એક બીજી પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 1.4 જોઈએ આપણે. પાણીથી ભરેલા બે બીકરો, સૌપ્રથમ શું કરવાનું છે? પાણીથી ભરેલા બે બીકર લેવાના છે. ભૂરી અથવા તો લાલ શાહીનું એક ટીપું પ્રથમ બીકરની દિવાલ બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી ઉમેરો. બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું ઉમેરો. તે બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર અથવા વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકો અને તમારા અવલોકનો નોંધો. શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું અને મધનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું? શાહીના રંગને એક સમાન રીતે પાણીમાં ફેલાતા, એટલે કે પ્રસરતા કેટલા કલાક અથવા દિવસ લાગે છે? મિત્રો, અહીં આપણે જોઈએ કે એક બીકરમાં શેનું ટીપું છે? ભૂરી અથવા તો લાલ રંગની શાહીનું ટીપું નાખીએ તો આપણને ખબર છે કે જેવું શાહીનું ટીપું આપણે નાખશું એટલે શાહીનું ટીપુંનું અવલોકન આપણે જોઈ શકશું કે શાહીનું ટીપું હોય તે ઝડપથી પાણીમાં ઉમેરતા તે ઝડપથી પ્રસરણ પામે છે. જ્યારે મધનું ટીપું ઉમેરવામાં આવે તો તે ઝડપથી ફેલાતું નથી, ઝડપથી પ્રસરણ પામતું નથી. અહીં મિત્રો આનું શા માટે થાય છે? શાહીનું ટીપું તરત જ પ્રસરણ પામે છે અને મધનું ટીપું તરત જ પ્રસરણ પામતું નથી. તો શાહી અને મધના ટીપાની ઘનતા પર આધાર રાખે છે. તો આના પરથી આપણને જાણવા મળશે મિત્રો કે આ બંને શાહી અને મધ બંને પ્રવાહી જ છે, પરંતુ એનું તારણ શું આવશે કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. ખ્યાલ આવશે મિત્રો કે જુદી જુદી ઘનતા, અહીં શહી અને મધની ઘનતા અલગ અલગ છે, એટલા માટે એના પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. મિત્રો,
તો આજે આપણે આટલી પ્રવૃત્તિ કરીશું, બાકીનો પ્રવૃત્તિ આપણે આગલા પાઠમાં કરીશું. તો મિત્રો ધ્યાન રાખીએ કે આજે આપણે કેટલું આટલા ટોપિકમાંથી આપણે શું જોયું કે સૌપ્રથમ આપણે શીખ્યા કે દ્રવ્ય એટલે શું. તો આપણને ખ્યાલ આવશે કે દ્રવ્ય કોને કહેવાય, તો જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે. બીજું આપણે શીખ્યા કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. આપણે જોયું કે દ્રવ્ય શેનું બનેલું છે, કણનું બનેલું છે એ જોયું. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે એ શીખ્યા. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે અવકાશ હોય છે એ પણ આપણે શીખ્યા. ત્યાર પછી બીજું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એ પણ આપણે પ્રવૃત્તિ દ્વારા શીખ્યા. ત્યાર પછી દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એ શીખ્યા. અને ત્યાર પછી આપણે પ્રવૃત્તિ જોઈ, તેમાં આપણે જુદા જુદા તારણો જોયા કે ખાંડ અને મીઠાનું દ્રાવણનું આપણે તારણ મેળવ્યું કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે. ત્યાર પછી આપણે પોટેશિયમ પરમેંગેનેટની પ્રવૃત્તિ કરી 1.2માં, જેમાં આપણને ખબર પડી કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. ત્યાર પછી આપણે પ્રવૃત્તિ 3 કરી, જેમાં અગરબત્તીને સળગાવ્યા પછીની અગરબત્તીની સુગંધમાં તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને તાપમાન વધતા તેની ગતિમાં વધારો થાય છે. અને ત્યાર પછી આપણે પ્રવૃત્તિ જોઈ, એમાં આપણને ખ્યાલ આવશે કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીમાં પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. આભાર તમારો.